राज्य में कोरोना संक्रमण दिन प्रतिदिन वधी रह्युं छे। लीमड़ी में पण कोरोना संक्रमण वधी रह्युं छे, त्यारे चूड़ामांथी पण कोरोना दर्दीओ सामे आवी रह्या छे। त्यारे कोरोनाने कारणे स्थिति वधु न वणशे ते माटे स्थानिक तंत्रએ कोविड हॉस्पिटलની શરૂઆત કરી છે। સ્થાનિક પ્રશાસન દ્વારા વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા 20 બેડનો કોવિડ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે। તેમજ જો આગામી સમયમાં પરિસ્થિતિ વધુ ગંભીર થશે તો મોડર્ન સ્કૂલ ખાતે પણ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે। રાજ્યમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ રહી છે। કોરોનાની બીજી લહેરમાં લોકો ટપોટપ મરી રહ્યા છે। ઓક્સિજન ન મળવાથી અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। ઓક્સિજન ન મળવાથી લોકો પોતાની જાન ગુમાવી રહ્યા છે। સ્થિતિ કાબૂ બહાર જણાઈ રહી છે તો રાજ્યની અનેક હોસ્પિટલમાં ઓક્સિજન નથી તો દર્દીઓની લાશોનો હોસ્પિટલમાં ભરાવો થયો છે। અગ્નિ સંસ્કાર માટે લાકડાઓની ખૂબ જ અછત જોવા મળી રહી છે। અનેક હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે। ઇન્જેક્શન માટે લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે સરકારની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે। માસ્ક પહેરવું, સામાજિક અંતર રાખવું, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો તેમજ સરકારી ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું તેવી સૂચનાઓ આપવામાં આવી હતી। ચૂડામાં પણ સ્થાનિક પ્રશાસન દ્વારા વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા 20 બેડનો કોવિડ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે। તેમજ જો પરિસ્થિતિ વણસી તો મોડર્ન સ્કૂલ ખાતે 100 બેડની કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવશે। ચૂડાના વેપારી એસોસિએશન તથા સ્થાનિક આગેવાનો દ્વારા કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો હતો કે પોતાના ધંધા રોજગાર બપોરે 1 વાગ્યા પછી બંધ રાખીને લોકડાઉનને સમર્થન આપ્યું હતું। દીપકસિંહ વાઘેલા, લાઈવ ગુજરાત ન્યૂઝ, લીમડી।